ઉધના રેલવે સ્ટેશન પાછળ લાઇબ્રેરી નજીક યુવકની ઘાતકી હત્યા કરેલી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગુરુવારની મોડી રાત્રે આસિફ નામના યુવકને ઘા મારી પતાવી દેવાયો હોવાનું હાલ રેલવે પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃતદેહ પાસેથી મળી આવેલી એક્ટિવા મોપેડ અને મોબાઈલ ફોનના આધારે યુવાનની ઓળખ થઈ હોવાનું કહી રહી છે. જોકે આસિફ નામના યુવાનની હત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ આસિફના પરિવારજનોની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે મરનાર શેખ મોહમ્મદ આસિફ અબ્દુલ ગફુર ઉંમર વર્ષ 22 અને લિંબાયત અમન સ્કૂલ નજીકનો રહેવાસી છે અને તે ઈચ્છાબા સોસાયટીમાં રહે છે તેવું જાણવા મળ્યું હતું. આસિફ ચોક બજાર જનતા માર્કેટની એક દુકાનમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતો હતો. એક ભાઈ હોવાનું હાલ પ્રાથમિક બહાર આવ્યું છે. હાલ હત્યા પાછળ જૂની અદાવત કે લૂંટના ઈરાદે કરાઈ એ હાલ બહાર આવ્યું નથી. આસિફને 7-8 ચપ્પુના ગામ મારી પતાવી દેવાયો હોય એમ કહી શકાય છે. ઉધના યાર્ડમાં લાઇબ્રેરીની બાજુમાં એક આસિફ નામના 20-22 વર્ષના યુવાનનું થયેલું છે. હાલ જગ્યા ઉપર તપાસ ચાલુ છે. એનું રહેવાનું સ્થળ છે ઈશાબાદ સોસાયટી અને રાતના બનાવ બનેલો હોય એવું લાગે છે. એટલે આગળની વધુ તપાસ ચાલુ છે. શું થયું, કોણે કર્યું એ બાબતની વધુ તપાસ ચાલુ છે. સાહેબ શું લાગે છે પ્રાથમિક? પ્રાથમિક એવું લાગે છે કે જે પ્રમાણે એના બોડી ઉપર ઘા છે એ પ્રમાણે તીક્ષ્ણ હથિયારથી એણે મારેલો હોય એવું લાગે છે. ઝપાઝપી પણ થયેલી છે. એનું સ્થળ ઉપર એનું એક્ટિવા પણ પડેલું છે. અલથાણ વિસ્તારમાં એક યુવકને ગાળો આપી પટ્ટાથી માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા માર મારવાની ઘટના સામે આવી હતી. યુવાને કટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે ભટાર ખાતે આવેલા પરિતોષ એપાર્ટમેન્ટમાં રત્નલાલ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે ત્યારે સચિનથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન અલથાણ રોડ પર ખોડિયાર માતાજીના મંદિર સામે તેની બાઇક સાથે અથડાઈ હતી, જેથી 2 બાઇક સવાર 4 જેટલા યુવાનોએ તેમને તેમના જ પટ્ટા વડે ગાળો આપી માર માર્યો હતો. યુવકને માર મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ યુવકે કટોદરા પોલીસ સ્ટેશનમાં 4 યુવાનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જી ભાઈ, આપના નામ? રતનલાલ પ્રજાપતિ. જી રતનલાલ, આપ કહાં રહેતે હો? કલ ક્યા ઘટના હુઈ થી ઓર કોન સી જગહ હુઈ થી? મેં થઈ તો પારિતોષ એપાર્ટમેન્ટ મેં રહેતા હું. મેં કલ 8:30 બજે સચિન સે આ રહા થા તો આતે વખત મેરી ગાડી 2-વ્હીલર કો જરા ટચ હો ગઈ. तो वो 4 जन थे तो मेरा ही बेल्ट गाली गलौज किया पहले मेरे साथ में, फिर उसके बाद में मेरा बेल्ट निकाल के और मेरे साथ मारा पीटी की. कौन सी जगह ये हुई घटना? ये अपने खोडियार माता के मंदिर के सामने अलखान रोड पे. ये फरियाद की आपने पुलिस स्टेशन? हाँ, पुलिस स्टेशन में फरियाद की मैंने. कौन सी पुलिस स्टेशन में फरियाद की? और पुलिस स्टेशन में फरियाद की मैंने. क्या पुलिस वाले ने बोला आपको? फरियाद लिख लिया मेरा. और उसके ऊपर कुछ कार्यवाही रात को कुछ की थी ऐसे वैसे? वो मेरे को मालूम नहीं. मेरे को वहाँ से बोल दिया था कि सुबह आना. ब्यूरो रिपोर्ट, सूरत.